કેમ છો? હું છું રૂપલ ગઢવી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું બનાવવાની છું વડાપાઉં. વડાપાઉંનું નામ સાંભળતા જ ગરમ પાણી આવી ગયું ને, પણ આજે આપણે વડાપાઉંમાં પણ કંઈક નવું જ બનાવીએ છીએ. મતલબ કે ઉલટા વડાપાઉં. રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે નવા હો તો મારા વિડીયોને લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એના માટે આપણને જોઈશે બાફેલા બટેટા, આ બ્રેડની સ્લાઈસ લીધી છે ને, આ સ્લાઈસ બ્રેડ લેવાની છે અને લીલા મરચાંની પેસ્ટ. હવે પહેલા આપણે બટેકાનો માવો તૈયાર કરવાનો છે અને એક વઘાર કરવાનો છે, જે વઘાર કરીને આપણે માવામાં એડ કરવાનું છે. તો પહેલા વઘાર કરી લઈએ. હવે આપણે ગેસ શરૂ કરીએ. એક નાનું મીડિયમ પેન લેશું કે જેમાં આપણે ખાલી વઘાર જ કરવાનો છે અને તેલ પણ બહુ ઓછું જ આપણે આમાં યુઝ કરવાનું છે. એટલે મેં આમાં એક અડધો ચમચા જેટલું જ તેલ નાખ્યું છે. એક ચમચી લીલા મરચાની પેસ્ટ. તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એના હિસાબથી તમારે આમાં મરચું એડ કરવાનું છે. વઘાર કર્યો હતો એ આપણે બટેકાના માવામાં આપણે અંદર નાખી દઈશું અને પ્રોપર આપણે એને મિક્સ કરી લઈએ. હવે આપણે આની અંદર સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી ખાંડ અને એક ચમચી લીંબુ નો રસ હવે બધું નાખી અને આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું. તો હવે આપણું આ ફિલિંગ તૈયાર છે. હવે આને આપણે સાઈડમાં મૂકી અને પહેલા ચણાના લોટનું ખીરું તૈયાર કરી લઈએ. તો એના માટે આપણને જોઈશે ચણાનો લોટ, જે મેં અત્યારે એક વાટકી લીધો છે. પછી એની અંદર ચપટી હિંગ, થોડીક હળદર અને થોડું લાલ મરચું ને હવે સ્વાદ મુજબ મીઠું. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને એકદમ સ્મૂથ બેટર આપણે એનું તૈયાર કરી લઈશું. એમાં કોઈ પણ ગાંઠા ન રહીએ ખાસ જોવાનું. પહેલાથી જ બહુ બધું પાણી નહીં નાખી દેવાનું, ને તે બેટર એકદમ ઢીલું પડી જાય. હવે આપણું આ એકદમ મીડિયમથી આપણું બેટર તૈયાર છે. હવે આપણે એની અંદર થોડા સાજીના ફૂડ, મતલબ કે ખાવાના સોડા નાખીશું. હવે એને આપણે બરાબર મિક્સ કરી દઈએ. તો બેટર આપણું રેડી છે. હવે આપણે એ બનાવીશું ઉલટા વડાપાઉં. હવે આપણે આ રીતે સ્લાઈસ બ્રેડ લેવાની છે અને કોઈ પણ આપણા ઘરનું વાસણ હોય એનાથી આપણે એને રાઉન્ડ શેપમાં કટ કરી દેવાનું છે. હવે આ રીતે આપણે બધી સ્લાઈસ તૈયાર કરી દેવાની છે. તો હવે આપણે આ બધી સ્લાઈસ તૈયાર છે. હવે આપણે એની ઉપર માવો લગાવીશું. તો હવે આપણું આ તૈયાર છે. હવે આપણે એને ખીરામાં ડીપ કરી અને તળી લઈશું અને થોડું મીડિયમ તાપ ઉપર આપણે એને થવા દઈશું, જેથી એકદમ પ્રોપર સરસ તળાઈ જાય અને થોડું ક્રિસ્પી પણ થાય. એને એકદમ સાચવીને આપણે પલટી દેવાનું અને થવા દે. હવે આપણું આ બે બાજુથી એકદમ તળાઈને ક્રિસ્પી થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. તૈયાર છે આપણા વડાપાઉં. તમે આ રીતે બી એને ખાઈ શકો છો. અને જો ચીઝ લવર હોય અને અત્યારે બાળકોને તો ચીઝ પસંદ જ હોય છે, તો આપણે પહેલા એને કટિંગ કરી દઈશું અને એના પર આપણે ચીઝને આપણે છેણી દઈશું. તો તૈયાર છે આપણા ઉલટા વડાપાઉં, જે એમ જ પણ સારા લાગે છે અને ચીઝ સાથે તો એકદમ જ સરસ લાગે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. આપણે તો તમને મારી આ રેસિપી કેવી લાગી મને જરૂરથી જણાવો. મારા વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. તો આપણે ફરી મળીશું નવા વિડીયો અને નવી રેસીપીની સાથે. ત્યાં સુધી સૌને માતા જય માતાજી. જય સ્વસ્થ રહો.